નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અપવાદરૂપ પરિસ્થિતિ જ્યારે કોઈ એવા ઘટકને તમે બોલાવો જે બાઉન્ડરી બહાર હોય, ત્યારે વાક્ય રચના પ્રમાણે તો ભૂલ નહીં હોય એટલે પ્રોગ્રામ સક્સેસફુલી કમ્પાઇલ થઈ જશે, પણ પ્રોગ્રામને જ્યારે તમે એક્ઝિક્યુટ કરશો, રન કરશો, ત્યારે એરર આવશે. તો બાળકો, જ્યારે પ્રોગ્રામને તમે રન કરો ત્યારે જે એરર આવે એને રન ટાઈમ એરર કહેવાય, રન ટાઈમ એરરને અપવાદ કહેવાય. તો બાળકો, અપવાદ અલગ અલગ ટાઈપના સર્જાઈ શકે. ક્યારે કયો અપવાદ સર્જાય? બાળકો, જે અપવાદ સર્જાય એને અનુરૂપ આપણે ક્લાસ બનાવવો પડે જેનું વ્યવસ્થાપન કરવા માટે. પણ જાવા પ્રોગ્રામિંગ ભાષાની અંદર ઓલરેડી એવા બધા ક્લાસ બનેલા છે જ. તો બાળકો, જે ઘણા બધા ક્લાસ ઓલરેડી બનેલા છે, ધારો કે કોઈ અપવાદ સર્જાય તો એને અનુરૂપ ક્લાસનો ઉપયોગ કરી તમે એનું વ્યવસ્થાપન કરી શકો. તો જ્યારે અપવાદરૂપ પરિસ્થિતિ સર્જાય, બાળકો, એક અહીંયા હું તમને એક ઉદાહરણ આપું છું કે અહીંયા બધા ક્લાસનું લિસ્ટ આપ્યું છે કે કયો અપવાદ સર્જાય, એના માટે કયા ક્લાસની જરૂર પડશે. અને મોટાભાગના જે ક્લાસ ઓલરેડી પહેલેથી બનાવેલા છે, આ બધા ક્લાસ કયા પેકેજમાં આવે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો બાળકો, અપવાદરૂપ પરિસ્થિતિના વ્યવસ્થાપનને લગતા જરૂરી એવા બધા ક્લાસ કયા પેકેજમાં આવશે? જાવા ડોટ લેંગ અને જાવા ડોટ આઈઓ, આ બે પેકેજ છે જેની અંદર ઘણા બધા ક્લાસ આવશે. એમાં પહેલો ક્લાસ છે, તમે જોઈ શકો, એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એક્સેપ્શન છે, ઓલરેડી બનેલો છે. પણ આ ક્લાસનો ઉપયોગ ક્યારે થશે? જ્યારે તમે એવા એરેના ઘટકને બોલાવવા જાઓ છો જે બાઉન્ડ્રી બહારનો હોય, તો એનું વ્યવસ્થાપન કરવા માટે તમારે એક ક્લાસ બનાવવો પડે. પણ ઓલરેડી એક ક્લાસ બનેલો છે જેનું નામ છે એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એક્સેપ્શન ક્લાસ. તો બાળકો, આ ક્લાસનો ઉપયોગ ક્યારે થશે? જ્યારે તમે એરેનો એવો ઘટક બોલાવો જે બાઉન્ડ્રી બહારનો હોય. એટલે મેં તમને એનું ઉદાહરણ આપી દીધું. અહીંયા જો એક ઉદાહરણ આપ્યું છે કે ઇન્ટીજર ડેટા ટાઈપ ધરાવતો આપણે એક એરે બનાવ્યો એ, અને કેટલી સાઇઝનો એરે બનાવ્યો? 4. એટલે એ નામનો જે એરે છે એની અંદર કુલ ઘટકો કેટલા છે? 4. અને અહીંયા મેં લખ્યું A13, એટલે એનો મિનિંગ એવો થાય કે મેં મારે 14મો ઘટક બોલાવવો છે અને એની કિંમત મારે 99 કરવી છે. પણ અહીંયા તો ટોટલ 4 ઘટકો છે, 14મો ઘટક તો છે નહીં. એટલે વાક્ય રચના પ્રમાણે સાચું છે, પણ એ પ્રોગ્રામને રન કરશો ત્યારે એરર આવશે, એટલે કે અપવાદ સર્જાશે. બાળકો, એવા અલગ અલગ ટાઈપના ક્લાસ છે, તો આપણે આ કોષ્ટક જોવાનું છે. બીજો ક્લાસ છે એરિથમેટિક એક્સેપ્શન. બાળકો, એરિથમેટિક એક્સેપ્શન એટલે શું? એનું એક ઉદાહરણ આપું તમને. ધારો કે હું એક સ્ટેટમેન્ટ લખું, ઇન્ટીજર ડેટા ટાઈપ ધરાવતો એક વેરિયેબલ લઉં છું, એક્સ, વાય એન્ડ ઝેડ, ત્રણ વેરિયેબલ આપણે લીધા. હવે એક્સ ની વેલ્યુ હું ધારો કે 10 લખું છું, અને વાય ની વેલ્યુ હું 0 આપું છું, અને પછી ઝેડ બરાબર એક્સ ડિવાઈડ બાય વાય કરું છું, અને હું હવે ઝેડ ની વેલ્યુ પ્રિન્ટ કરું છું, સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન બ્રેકેટમાં ઝેડ. હવે સપોઝ મેં એક સ્ટેટમેન્ટ લખ્યું છે. હવે અહીંયા વાક્ય રચના પ્રમાણે બધું સાચું છે, એટલે હું ટૂલ્સ મેનુમાં જઈને કમ્પાઇલ કરીશ, એટલે એક્ઝિટ કોડ 0 આવી જશે. જો વાક્ય રચના પ્રમાણે બધું સાચું છે, એટલે એક્ઝિટ કોડ 0 અહીંયા તમે જોઈ શકો. પણ બાળકો, આની અંદર એક રન ટાઈમ એરર આવશે. શું રન ટાઈમ એરર આવશે? એક્સ ને હું કોનાથી ડિવાઈડ કરું છું? વાય થી. વાય ની વેલ્યુ કેટલી છે? 0. કોઈ પણ સંખ્યાને 0 થી ભાગી શકાય નહીં, તો એ વાક્ય રચના પ્રમાણે ભૂલ નથી, પણ રન ટાઈમ એરર આવશે. એટલે હવે હું એને ટૂલ્સ મેનુમાં જઈને ગો કરીશ, એટલે કે પ્રોગ્રામને રન કરીશ, ત્યારે એરર આવે. જો એરિથમેટિક એક્સેપ્શન, કયો અપવાદ સર્જાણો? એરિથમેટિક એક્સેપ્શન, ડિવિઝન બાય 0. તમે કોઈ પણ સંખ્યાને 0 થી ભાગાકાર કરવાનો પ્રયત્ન કરશો, એટલે કયું અપવાદ સર્જાશે? એરિથમેટિક એક્સેપ્શન. બાળકો, તો અલગ અલગ ટાઈપના અપવાદ સર્જાય, ક્યારે કયો અપવાદ સર્જાય એનું એક કોષ્ટક આપ્યું છે, તે આપણે જોવાનું છે. નેક્સ્ટ છે ફાઇલ નોટ ફાઉન્ડ એક્સેપ્શન. બાળકો, તમારે ધારો કે એવો પ્રોગ્રામ લખતા હોય જેમાં તમારે ફાઇલની જરૂર હોય. હવે ફાઇલની જરૂર હોય અને તમે એવી ફાઇલનું નામ લખ્યું છે જે ફાઇલને તમારે રીડ કરવાની છે, અને તમે એવી ફાઇલનું નામ લખ્યું જે તમારા કમ્પ્યુટરની અંદર ઉપલબ્ધ નથી, તો ફાઇલ ઉપલબ્ધ જ નથી અને તમે કઈ રીતના રીડ કરી શકવાના? તો ત્યારે કયો અપવાદ સર્જાશે? ફાઇલ નોટ ફાઉન્ડ એક્સેપ્શન. ફાઇલની જરૂર હોય અને આપણે એવી ફાઇલનું નામ લખ્યું જે ઉપલબ્ધ ન હોય, તો ફાઇલ નોટ ફાઉન્ડ એક્સેપ્શન અપવાદ સર્જાય. પછી નલ પોઇન્ટર એક્સેપ્શન. બાળકો, નલ પોઇન્ટર એક્સેપ્શન છે ને એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ધ્યાન આપજો કે હવે ધારો કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે આપણે સ્ટ્રીંગ ડેટા ટાઈપ, અહીંયા એક્ઝામ્પલની જરૂર નથી, પણ હું અહીંયા જ સમજાવી દઉં કે અહીંયા સ્ટ્રીંગ ડેટા ટાઈપ ધરાવતો એક વેરિયેબલ મેં એસ લીધો અને એસ ની વેલ્યુ નલ આપી. સપોઝ હું એસ ની વેલ્યુ અહીંયા એસ બરાબર નલ ની જગ્યાએ એસ બરાબર હું થેન્ક ગોડ લખું. શું લખું છું? થેન્ક ગોડ. હવે જો મેં થેન્ક ગોડ લખ્યું હોય અને એસ
डॉट लेंथ आवलो को शु एस डॉट लेंथ बल्कि लेंथ एट लेंथ मेथड छे स्ट्रिंग क्लास ने आ लेंथ मेथड नो काम शू छे तो के स्ट्रिंग ने अंदर आवेला अक्षरो गणी ने आपे तो एस नामनो जे स्ट्रिंग छे एनी अंदर जे कंटेंट छे एनी अंदर थैंक गॉड लिखो एनी अंदर कुल अक्षरो केटला छे तो वच्चे स्पेस पण अक्षर गणे तो 1 2 3 4 5 6 7 8 9 तो आनो जवाब आवशे 9 પણ બાળકો એસ બરાબર અહીંયા એક્ઝામ્પલ માં જો એસ બરાબર નલ લખ્યું નલ એટલે ખાલી અને જે સ્ટ્રીંગ ખાલી છે એના અક્ષરો તમે ગણવા જાવ તો એ અક્ષર ગણવાના નથી એટલે નલ એટલે 1 2 3 4 એ અક્ષર ગણી નહીં આપે નલ નો અર્થ થાય ખાલી એસ ની વેલ્યુ અત્યારે કોઈ આપણે આપી નથી એસ ની અંદર કોઈ સ્ટ્રીંગ નથી એસ નામનો જે ચલ છે એ નલ છે નલ એટલે ખાલી અને ખાલી છે છતાં આપણે એના અક્ષરો અહીંયા ગણાવવા જઈએ છીએ જેવું તમે અક્ષર ગણવા જશો એટલે એક અપવાદ સર્જાશે નલ પોઇન્ટર એક્સેપ્શન એટલે જ્યાં કોઈ ઓબ્જેક્ટ આવશ્યક હોય તેવા કિસ્સામાં ખાલી કિંમતનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે કયો અપવાદ સર્જાશે નલ પોઇન્ટર એક્સેપ્શન પછી નંબર ફોર્મેટ એક્સેપ્શન બલકો એનું પણ આપણે એક ઉદાહરણ જોઈએ સરસ મજાનું અહીંયા સ્ટ્રીંગ એસ બરાબર શું લખ્યું નલ હવે હું તમને બીજું એક ઉદાહરણ આપું સપોઝ મેં અહીંયા સ્ટ્રીંગ ડેટા ટાઈપ ધરાવતો એક વેરિયેબલ લીધો એસ વન અને એસ વન બરાબર અવતરણ ચિહ્નની અંદર હું 1 2 3 લખું છું બાળકો એસ વન જે સ્ટ્રીંગ છે એ 1 2 3 ભલે તમને નંબર દેખાય પણ એને ઇન્વર્ટેડ કોમામાં લખો અને એસ વન વેરિયેબલ છે એની ડેટા ટાઈપ સ્ટ્રીંગ છે તો એસ વન ની અંદર જે તે સ્ટોર કરશો એઝ અ સ્ટ્રીંગ તરીકે સ્ટોર કરશે અને સ્ટ્રીંગને હંમેશા ડબલ કોટ્સ ની અંદર લખવામાં આવે તો એસ વન સ્ટ્રીંગ કઈ છે 1 2 3 તો 1 2 3 નું કન્વર્ટ આપણે નંબરમાં કરવું છે ધારો કે આની ઉપર ગાણિતિક ક્રિયા કરવી હોય તો અત્યારે નહીં થાય કેમ કે સ્ટ્રીંગ છે એઝ અ કેરેક્ટર છે આની ઉપર ગાણિતિક ક્રિયા કરવી હોય તમારે આનું કન્વર્ટ શેમાં કરવું પડે આનું કન્વર્ટ તમારે કરવું પડે નંબરમાં સોરી એક જ મિનિટ અહીંયાથી આપણે વાત કરીશું આ એક એક્ઝામ્પલ જોવાનું છે અહીંયા આપણે એનું ઉદાહરણ લઈએ સ્ટ્રીંગ ડેટા ટાઈપ ધરાવતો એક વેરિયેબલ લઈએ એસ વન અને એસ વન બરાબર બ્રેકેટ ની અંદર અવતરણ ચિહ્ન ની અંદર 1 2 3 હવે જો હું 1 2 3 જે સ્ટ્રીંગ છે એનું કન્વર્ટ મારે નંબરમાં કરવું હોય તો એક વિધેય આવશે પાર્સ આઈએનટી વિધેય કયું વિધેય છે પાર્સ આઈએનટી ઇન્ટીજર ડોટ પાર્સ આઈએનટી એટલે પાર્સ આઈએનટી ઇન્ટીજરમાં કન્વર્ટ કરશે કોને કન્વર્ટ કરશે એસ ને અને અહીંયા એસ કોણ છે એક્સ વાય ઝેડ તો એક્સ વાય ઝેડ નું ઇન્ટીજરમાં કન્વર્ટ ન થાય પણ આ એસ વન ને જો તમે અહીંયા એસ વન લખ્યું હોય એસ ની જગ્યાએ એસ વન તો 1 2 3 એ સ્ટ્રીંગ છે એનું ઇન્ટીજરમાં કન્વર્ટ થશે પણ અહીંયા એસ જે છે એની વેલ્યુ એક્સ વાય ઝેડ છે તો એક્સ વાય ઝેડ એ તો સ્ટ્રીંગ છે એક્સ વાય ઝેડ નું કન્વર્ટ નંબરમાં થશે ને પણ જો 1 2 3 અહીંયા લખ્યું હોય તો એનું નંબરમાં કન્વર્ટ થાય તો આપણે એવા અક્ષરોનું નંબરમાં કન્વર્ટ કરવા જઈએ જે પોસિબલ ન હોય ત્યારે નંબર ફોર્મેટ એક્સેપ્શન અપવાદ સર્જાશે જો કોઈ શબ્દમાળા ને સાંખ્યિક રૂપમાં ફેરવવાનો પ્રયત્ન કરવામાં આવે કોઈ શબ્દમાળાને એટલે કે ધારો કે અક્ષર હોય એનું તમે સાંખ્યિક રૂપમાં રૂપાંતર કરી શકો પણ કોઈ શબ્દમાળાનું તમે સાંખ્યિક રૂપમાં રૂપાંતર કરવા જશો ત્યારે અપવાદ સર્જાશે નંબર ફોર્મેટ એક્સેપ્શન આ વાક્ય રચના પ્રમાણે આ બધું સાચું કહેવાય પણ અહીંયા જ્યારે એસ ની વેલ્યુ તમે એક્સ વાય ઝેડ લખેલી છે જેનું નંબરમાં કન્વર્ટ પોસિબલ નથી એટલે અહીંયા અપવાદ સર્જાશે પછી લાસ્ટ છે પ્રિન્ટર આઈઓ એક્સેપ્શન બાળકો પ્રિન્ટર ઇનપુટ આઉટપુટ એક્સેપ્શન જ્યારે તમારી ધારો કે પ્રોગ્રામ એવો લખ્યો હોય ને એમાં લખ્યું હોય કે આ બટન ઉપર ક્લિક કરીને તમારો જે ડેટા છે એને કાગળ ઉપર પ્રિન્ટ કરો હવે ત્યાં તમે ક્લિક કરો છો પણ તમારા કમ્પ્યુટર સાથે પ્રિન્ટર કનેક્ટેડ જ નથી ત્યારે કયો અપવાદ સર્જાશે પ્રિન્ટર આયો એક્સેપ્શન બીજું બાળકો અહીંયા જે લખ્યું છે કે મુદ્રણ સમયે થતી ઉદ્ભવેલ ઇનપુટ આઉટપુટ ભૂલ હવે એક વસ્તુ મુદ્રણ સમયે એટલે કે ધારો કે તમે ફાઇલમાં લખતા હો બાળકો ફાઇલમાં બરાબર તો ફાઇલમાં લખવું એ ઇનપુટ થયું કહેવાય અને જે લખેલું છે એ વાંચવા માટે એને આઉટપુટ કહેવાય પણ બાળકો એ લખતી વખતે પણ ક્યારેક અપવાદ સર્જાઈ શકે કેમ કે ધારો કે તમે ફાઇલમાં લખો છો ફાઇલ એક્ઝિસ્ટ નથી ત્યારે આઈઓ એક્સેપ્શન આવી શકે પ્રિન્ટર કનેક્ટેડ ન હોય ત્યારે પ્રિન્ટર આઈઓ એક્સેપ્શન આવી શકે બરાબર તો બાળકો જ્યારે પ્રિન્ટરની જરૂર હોય પ્રિન્ટર કનેક્ટેડ ન હોય અને આપણે પ્રિન્ટ કમાન્ડ આપી દીધો હોય તો આવા અપવાદ સર્જાઈ શકે તો આ જે અપવાદ સર્જાય છે
અપવાદ સર્જાવાથી તમારું કમ્પ્યુટર પ્રોગ્રામ બંધ થઈ જશે, પ્રોગ્રામ બંધ ન થાય અને પ્રોગ્રામ કન્ટિન્યુ ચાલુ રહે એના માટે આ અપવાદરૂપ પરિસ્થિતિનું આપણે વ્યવસ્થાપન કરવું પડે. તો નેક્સ્ટ ટોપિક આપણો છે અપવાદરૂપ પરિસ્થિતિના વ્યવસ્થાપન માટે શું કરવું, અપવાદરૂપ પરિસ્થિતિ શું છે આપણને ક્લિયર થઈ ગયું, હવે એનું વ્યવસ્થાપન કરવું એના માટે શું, તો એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ.